બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વિજાપુર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે નામાંકન પત્ર ભરી જીતની આશા વ્યક્ત કરી. વિજાપુર વિધાનસભા 26 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલે સવારે ફુદેડા ગામેથી રેલી સ્વરૂપે નીકળી કર્ણાવર્તી પાર્ટી પ્લોટ ખાતે સભા રાખી 12:39 કલાકે મામલતદાર કચેરીમાં ઉપસ્થિત રહીને મામલતદાર જે એસ પટેલ ચૂંટણી અધિકારીને પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું અને જીતની આશાઓ વ્યક્ત કરી હતી. તો આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોર તેમજ પ્રદેશ ડેલિગેટ તલત મહેમૂદ સૈયદ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તેમજ એલએસ રાઠોડ અશોકસિંહ વિહોર સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના યુવા કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને ટેકો જાહેર કર્યો હતો. નીશભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક જાતિ કોમના લોકો અમારી પડખે છે અને અમે ચોક્કસથી જીતીશું તેવી આશા વ્યક્ત કરી હતી. સાથોસાથ લોકસભાના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને પણ જીતાડી મોકલીશું તેવી આશાઓ વ્યક્ત કરી હતી. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.